અને કોઈ ગંદકી સાફ કરવામાં આવતી નથી. ટોયલેટની અંદર જે લેડીઝ ટોયલેટ હોય કે જેન્ટ્સ ટોયલેટ હોય એની અંદર કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. અહીંયા ઊભા તો પણ નથી અને આપણે ટોયલેટ કરવા જઈએ તો આપણે ઉલટી આવી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ડી મિરર સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ઉના બસ સ્ટેન્ડની હાલત તો જુઓ, શૌચાલય બન્યો ઉકળડો. ઉના બસ સ્ટેન્ડની અંદર આવેલ શૌચાલયમાં ક્યારે આવશે સુધારો? રોજે રોજ હજારો મુસાફરો ઉના બસ સ્ટેન્ડની અંદર આવે છે ત્યારે શૌચાલયની અંદર કોઈ જ પ્રકારની સુવિધાઓ ના હોય. છેલ્લા 5 દિવસથી પાણી નથી આવતું કે ટોયલેટ રૂમની અંદર નળ પણ નથી. ચારે બાજુએ મહા ગંદકી ફેલાયેલી છે. બાથરૂમની અંદર દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે. સ્વચ્છ ભારત અભિયાનના નામે કરોડો રૂપિયાની જાહેરાત કરતી ભાજપ સરકાર ઉના બસ સ્ટેન્ડનું શૌચાલયની સુવિધાઓ ક્યારે પૂરી કરશે? સ્થાનિક પ્રશાસન તંત્ર ક્યારે જાગશે તેવી લોકોમાં માંગ ઉઠી છે. સાગર ડાભી, ડી મિરર ન્યૂઝ, ઉના. રસિકભાઈ, ઉના બસ સ્ટેન્ડની હાલત અત્યારે બહુ જ ખરાબ છે. 8 દિવસથી પાણી નથી આવતું અને આજે અમે તપાસ કરી તો શૌચાલયની અંદર દારૂની કોથળીઓ જોવા મળી અને દરેક નળ છે તૂટેલી હાલતમાં છે. તો શું કહેશો? આ અગાઉ મેં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને અમરેલી ડિવિઝનને પત્ર દ્વારા આ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી કે બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ગંદકીના ગંજ છે. જ્યાં ત્યાં ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ થાય છે, લોક આરોગ્ય માટે ખતરારૂપ છે. આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, પરંતુ માત્ર ને માત્ર રજૂઆત બાદ રજૂઆત થયાને 2 દિવસમાં સાફ સફાઈ કરવામાં આવે છે. પછી ફરીથી તંત્ર પોતે જાણ કે આળસમાં આવી જાય, પછી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે ડેપો મેનેજરને બી મેં લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્રને બેરે કાને વાત અથડાતી હોય, જન આરોગ્ય સાથે કંઈ નિસ્બત ના હોય એવું વ્યવહાર ઉના બસ સ્ટેન્ડમાં થતો હોય એવું લાગે છે. કારણ કે ડેપો મેનેજરને ત્યાં આયે તે હાજર રહેવાનું હોય છે, તો શું તેને આ ધ્યાને નહીં આવી હોય કે પછી તે ઓફિસમાં બેઠીને જ પોતાની સત્તાનો ઉપયોગ કરતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ઉચ્ચ કક્ષાએ આ બાબતે મેં રજૂઆત કરી છે અને ફરિયાદ પણ કરી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને બસ સ્ટેન્ડને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવે. સરકાર જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ચલાવતું હોય, પરંતુ ઉના બસ સ્ટેશન આ સ્વચ્છ ભારત અભિયાનથી દૂર હોય એવું લાગી રહ્યું છે અને અધિકારીઓ નિરસ તંત્રની જેમ કઈ કાર્યવાહી કરતા નથી. મીડિયામાં 1-2 આવે અને 1-2 દિવસમાં સફાઈ કરે, પછી હતું એવું તેમને કરી નાખે છે. એટલે આ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વારંવાર અહીં વિઝિટ લે અને કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. ભાઈ જાદવ, હું આ ઉના બસ સ્ટેન્ડના નગરપાલિકાના ટોયલેટની અંદર હમણાં 3-4 દિવસથી આવું છું, પણ અંદર કોઈ પાણીની સુવિધા નથી અને પાણી બધું બારોબાર વહી જાય છે અને કોઈ ગંદકી સાફ કરવામાં આવતી નથી. ટોયલેટની અંદર જે લેડીઝ ટોયલેટ હોય કે જેન્ટ્સ ટોયલેટ હોય એની અંદર કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. અહીંયા ઊભા તો પણ નથી અને આપણે ટોયલેટ કરવા જઈએ તો આપણે ઉલટી આવી જાય છે. તો આ નગરપાલિકાને અને તંત્રને અને સરકારને એક મારી વિનંતી છે કે આ કોઈ પણ સારી સુવિધા કરે. બિલ્ડિંગ બનેલું છે, આખું ટેક્સચર ઊભું કરેલું છે, બધી સરસ છે, પણ આની અંદર સુવિધા કોઈ જાતની છે નહીં અને એટલી ગંદકી છે કે આ તમને વિડીયોમાં જોવા મળશે હકીકત જે છે એ.